ઈ છે એક અસત શબ્દમાં જો આટલી તાકાત હોય તો સંતોના શબ્દમાં કેટલી તાકાત હશે. એક ગાળ જો મને તમને હુવા ન દેતી હોય, આપણે જ્યાં સુધી હમણાં બદલો ત્યાં સુધી આપણે હખ ના વળે. ફલાણા માણસ યાર મને જાહેરમાં આવું કહી દીધું, સાહેબ અજ્ઞાનીની વાત કરું છું. તો સાહેબ એક અસત શબ્દમાં જો આટલી તાકાત હોય તો વિચાર તો કરજો મારા વાલા, કે શિક્ષા પત્રીમાં હો 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 સોસ કડીમાં જે વામસા મહારાજ લખી ગયા છે, ઈ એક એક શબ્દ ઉપર તમે એમાં ખાલી શ્રદ્ધા મૂકો ને તો જીવન તરી જાય. બીજું કાંઈ વાંચવાની જરૂર ન રહી સાહેબ, સત્પંથી ને બીજે એક એક ગ્રંથ વાંચવાની જરૂર નથી. ક્યાંય ક્યાંય બીજે ભટકવાની છે, 100 વચનો જે લખ્યા છે મહારાજ શ્રી ઈ તમે ખાલી ગળે ઉતારી લો ને એમાં જો જીવી જાઓ એટલે સાહેબ પછી એમાં સદગુરુ હાજર હાજર તમારી તમારી હારે તમારા વચને તમારી આગળ હોય. મુદ્દાની વાત ઈ છે કે આપણે ભરોસો છે, પણ આમ ક્યારેક ક્યારેક આપણે ડગી આપણે હલવાઈ ને ત્યાં આવી પાછા હલવાય તઈ જ માણા આવે સાહેબ. આ હા હા હવે બાપા બેડી તોડો બેડી તોડો. આ હલવાય તે માણા છે ને હોશિયાર છે, પણ ગુરુને આમ સમજી નથી. ભગવાન જ છે આ, એ મનાતું નથી. આપણે તકલીફ છે, 3 મહિના થયા જેલની અંદર, અડધી રાતનો ગજર ભાંગ્યો હશે અને આ કેદી શિષ્યને બહુ પશ્ચાતાપ થયો. આંખમાંથી દડ 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 બોર બોર જેવડા આહુડા પડી ગયા. હવે કરવું એક કામ કરું, 3 વર્ષ પછી બરાબર 6 મહિના બાકી, 2.5 વર્ષ સુધી પશ્ચાતાપ થયો. 2.5 વર્ષ તો રોય રોય વિતાવી આવો, જે વચન ગુરુએ આપ્યું તું એ જાપ સિદ્ધ થઈ ગયું છે, પાકી ગયું. કારણ કે તમે દુઃખી હો ને ત્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો, ફળી જાય છે. સુખમાં તો ક્યાં આપણને યાદ જ આવે છે, મુશ્કેલીમાં જ આપણને ઈશ્વર સાંભળે છે, સદગુરુ સાંભળે છે. હે, અને 2.5 વર્ષ 6 મહિના બાકી હતા અને આ માણસે એના ગુરુદેવને પત્ર લખ્યો, ગુરુદેવ તમારા તમારી રેણીમાં નથી રહ્યો હું, તમે મને બહુ સમજાવ્યો હતો પણ હું રેણી ચૂકી ગયો છું. 3 વર્ષની જેલ પૂરી કરીને આ તારીખે 6 મહિના પછી હું આ દિવસે અહીંથી નીકળીશ. મારી ગાડી બરાબર આપણા આશ્રમ પાસેથી બહારથી નીકળે છે. ગુરુદેવ જો તમે જો મને માફ કર્યો હોય ને તો અને માત્ર તો જ 3 વર્ષ પછી હું તમને મોઢું દેખાડવા માંગુ છું 6 મહિના પછી, કારણ કે હું તમારો અપરાધી છું, મેં ગુરુદ્રોહ કર્યો છું. ગુરુનો પ્રેમ કેવો હોય એનો આ નાનકડો દાખલો છે, મને બહુ ગમે છે. તમે જો મને માફ કર્યો હોય માત્ર ને માત્ર તો તમારી સામે આવું છે, બાકી તમારી નજરમાં નજર મિલાવવાની મારામાં તાકાત નથી. હું એટલા પશ્ચાતાપ આહુડેથી રોયો છું. રાત 2.5 વર્ષની રાત તમારી તમારી બેસબરીમાંથી મેં ગુજારી છે. પત્ર લખ્યો, હવે પ્રમાણ શું કે તમે મને માફ કરી દીધો હોય એનું પ્રમાણ શું? તો કે મારી ટ્રેન 6 મહિના પછી બરાબર આ દિવસે તમારા ગામના આપણા આશ્રમના પાદરીમાંથી નીકળશે. આશ્રમની બહાર એક વડલો છે, વડલાની ઉપર એક 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 લાલ ધજા તમે રાખી દેજો, કોઈ એક ડાળીએ લાલ ધજા ટીંગાડી દેજો તો